નમસ્કાર મિત્રો, આલ્ફા ક્લાસીસ ખેરાલુ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એમના માટે આપણે લઈને આવ્યા છીએ ટ્રેન વિશેના દાખલા. હવે ટ્રેન વિશે શોર્ટ લાવ્યા છીએ, એમાં પણ કેવું તમારા ટ્રેન વિશે જેટલા પણ કન્ફ્યુઝન હોય એ આજે દૂર કરી દઈશું. બરાબર, તો હવે જીકેના અંદર આવતા જે આપણા વિડીયો અપલોડ કરીએ છીએ એની માહિતી માટે આલ્ફા ક્લાસીસ ખેરાલુ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો હવે જોઈશું કોન્સેપ્ટ નંબર એક. પહેલો દાખલો, 300 મીટર લાંબી રેલગાડી 200 મીટર લાંબા રેલવે પ્લેટફોર્મને 1/2 મિનિટમાં પસાર કરી નાખે તો રેલગાડીની ઝડપ શોધો. હવે જો રેલવેના કોઈ પણ દાખલા આવે તો આ સામાન્ય સૂત્ર યાદ રાખવાનું, નાનું ચકડું સૂત્ર. બરાબર, હંમેશા માટે યાદ રહી જાય એવું, મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 18/5 બરાબર કિલોમીટર પ્રતિ કલાક. જે પણ ઝડપ હોય એ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાની પરીક્ષાના અંદર પૂછતા હોય છે. બરાબર, તો જોઈએ મીટર કેટલા કેટલા આપ્યા. તો 300 મીટર એક તો વાત કરી, બીજા 200 મીટર. તો જેટલા મીટર આપ્યા હોય એનો સરવાળો કરી દેવાનો. તો 300 વત્તા 200 ભાગ્યા સેકન્ડ. હવે જો કોઈ પણ મિનિટ આપી હોય તેને કન્વર્ટ સેકન્ડમાં કરવા પડશે. અહીંયા 1/2 મિનિટ આપી તો આપણે 1/2 મિનિટ એટલે 30 સેકન્ડ થઈ જાય. ગુણ્યા 18/5 બરાબર કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે આનો સરવાળો કરી દેવાનો તો 300 200 નો એટલે 500 થઈ જશે. અહીંયા 30 ના 30 ગુણ્યા 18/5. જો અહીંયા 0 થી 0 ઉડાડી 6 કરી 18. ઓકે, હવે 5 દાન 50 10 6 60 તો આપણો જવાબ મળી જાય 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો ટ્રેનની ઝડપ કેટલી હશે? 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે બીજો દાખલો જોઈશું. 400 મીટર લાંબી રેલગાડી તેનાથી 1/2 લંબાઈ. 1/2 લંબાઈ હોય એટલે આ જો 400 મીટર હોય તો 1/2 લંબાઈ એટલે કેટલી લંબાઈ હશે? 200 મીટર હોય કે ના હોય. ધરાવતા રેલવે બ્રિજને 1 મિનિટમાં પસાર કરી નાખે તો રેલગાડીની ઝડપ શોધો. બરાબર, તો સૌથી પહેલાં આપણે અહીંયા મૂકી દઈએ તો સૌથી રેલવેની લંબાઈ કેટલી હતી? 400 મીટર વત્તા બ્રિજની 1/2 લંબાઈ કીધી એટલે આપણે શું લખવાનું? 200 મીટર સેકન્ડ. ચલો 1 મિનિટ એટલે 60 સેકન્ડ ગુણ્યા 18/5 બરાબર કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, અહીંયા સરવાળો કરી દઈએ તો 600/60 × 18/5 ઉડાડીએ આપણે 6 તરી 18 બરાબર અને 12 પંચો 60 તો 12 2 24 ને 12 તરી 36 બરાબર કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો આપણો જવાબ શું હોય? 36 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે દાખલા નંબર 3 પર આવી જઈશું. એક વ્યક્તિ 1 કિલોમીટર લાંબા રેલવે બ્રિજ પરથી જતી રેલગાડીને જતી જોઈ રહ્યો છે. ગાડીની લંબાઈ બ્રિજ કરતાં 1/2 છે તથા રેલગાડી બ્રિજને 3 મિનિટમાં પાર કરી નાખે તો રેલવેની ઝડપ શોધો. જો આના અંદર પ્રથમ તો આપણે સૂત્ર મૂકી દેવાનું. બરાબર, મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 18/5 બરાબર કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે જોઈએ સૌ પ્રથમ જેટલી લંબાઈઓ હોય એ મીટરના અંદર શોધવી. પણ અહીંયા 1 કિલોમીટર લાંબા રેલવે બ્રિજ કીધું તો 1 કિલોમીટરના આપણે શું કરવાનું? મીટરમાં ફેરવવા પડે તો મીટરમાં ફેરવ્યું તો 1 કિલોમીટરના શું થાય? 1000 મીટર થવાના. બરાબર, બીજી વસ્તુ કે બ્રિજ કરતાં સોરી રેલવેની લંબાઈ બ્રિજ કરતાં 1/2 છે. ચલો ભાઈ, રેલવેની લંબાઈ બ્રિજ કરતાં 1/2 હોય તો રેલવેની લંબાઈ કેટલી હશે? 500 મીટર હોય. બરાબર, તથા રેલગાડી બ્રિજને 3 મિનિટમાં પાર કરી નાખે. ચલો 3 મિનિટના અંદર પાર કરે એવું કીધું તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવા પડે તો મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 60 વડે ગુણવા પડે તો 6 તરી 18 એટલે 180 સેકન્ડ થાય. બરાબર,
હવે આ રકમ દાખલાના અંદર મૂકી દેવાય, બરાબર. તો મીટર કેટલા છે, મીટરનો સરવાળો કરો તો સૌ પ્રથમ 1000 મીટર રેલવે બ્રિજની લંબાઈ, બીજું 500 મીટર રેલવેની લંબાઈ, ભાગ્યા સેકન્ડ 180 × 18/5 બરાબર કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. ઓકે, હવે આ જ રકમના અંદર અહીંયા સરવાળો કરી દઈએ તો શું થશે, 1500 થઈ જાય. બીજું અહીંયા 180 × 18/5 બરાબર કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આપણે છેદ ઉડાડી દઈએ, અહીંયા 18 ઉડી જશે, બરાબર. હવે 5 × 15 અને શું, તો જવાબ શું હશે, 30 કિલોમીટર પ્રતિ કલાક. આપણને શું મળી ગયું, રેલવેની ઝડપ મળી.